સ્વામી પટેલ સામાજિક કાર્યકર આજ રોજ કેશોદ સરકારી દવાખાને ચારચોક વિસ્તારમાંથી એક વ્યક્તિ ઉપરથી પડી જતા તેમને સારવાર અર્થે સરકારી દવાખાને લઈ આવવામાં આવેલ, પરંતુ અહીંયા સરકારી દવાખાનાનો સ્ટાફ તેમને બારોબાર ફેંકી દેવામાં આવેલ અને જે ઓક્સિજન પ્લાન્ટ છે ત્યાં સ્ટ્રેચરમાં લઈને ત્યાં નાખી દેવામાં આવેલ. આ બાબતને જાણ થતાં અમે સરકારી દવાખાને પહોંચેલ અને ત્યાં અંદર જઈ અને બધું જોયેલ તો અધિકારીઓ જે સાહેબોએ કીધું કે અહીંયા કોઈ રહેવાનું નથી, એટલે અમારે થોડુંક બોલાચાલી એટલી થઈ કે ભાઈ તમે કોઈ પણ તંત્ર કામ કરો, અહીંયા માણસોને ફેંકી દો છો અને મૃત્યુ પાયમાં છે, જેને જૂનાગઢ સારવાર લઈ જતા દરમિયાન જ મૃત્યુ પાયમાં છે. તો આવી સરકારી દવાખાનાની ઘોર બેદરકારી વારંવાર સામે આવી છે. સાતમા આઠમ તહેવારમાં 3 કલાક એક દર્દી રસ્તે રઝળતા તેમનું પણ મૃત્યુ થયેલ છે. તો સરકારી દવાખાનામાં ડૉક્ટરનો સ્ટાફ નથી, આવા કરોડોને ખર્ચે બિલ્ડિંગ બનાવી અને ખાલી લોકોને એવું કહે છે કે મોટી હોસ્પિટલ છે, પરંતુ અહીંયા સારવારનો અભાવ છે. અને ખાસ જે સરકારી દવાખાનાનું જે તંત્ર છે, દર્દીઓ સાથે કેવું વર્તન કરવું પહેલાં એ શીખે અને આમાં જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે પગલાં લેવામાં આવે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.